કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર શુભેચ્છા આપી હાર્દિકે ભાજપમાં પાટીદારોની બે મુખ્ય માંગોનો સામનો કરવો પડશે. પાટીદાર શહીદોના પરિવારજનોને નોકરી અપાવવાની માંગ છે અને પાટીદાર યુવકો સામે થયેલા કેસ પરત ખેંચવાની માંગ છે. હાર્દિકભાઈ આવતી 2 તારીખે જે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે, ઘણા સમયથી કોંગ્રેસમાંથી મુક્ત થયા છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ હતી અને તે પૂર્ણવિરામ મુકાયું છે. આવનારા દિવસોમાં નવી કારકિર્દી, નવો પક્ષ, નવી રાજકીય ઇનિંગની ખૂબ ખૂબ શુભેચ્છા. અને સામે સામાજિક પડકાર પણ એટલો જ એના માટે રહેશે. પાટીદાર સમાજમાંથી સૌ લોકોની જે માંગ છે કે યુવાનો પરના રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચવામાં આવે, અને બીજી જે યુવાનોની માંગ છે કે શહીદ પરિવારને નોકરી પ્રાપ્ત થાય, આ બંને મુદ્દામાં હાર્દિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીએ પડકાર સંઘર્ષનો સામનો કરવો પડશે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આ પ્રશ્નો તરફે સમાજની જે સમસ્યા છે એને વાચા આપે એવી અમે આશા રાખીએ છીએ.